तो संदेश न्यूज द्वारा शुरू करायेली अंगदान महादान मोहिम बाद अनेक अंगदान थया छे। त्यारे हवे अमदावादनी किडनी हॉस्पिटल द्वारा देश में सौथी वधु पीडियाट्रिक किडनी ट्रांसप्लांट करी नवो विक्रम सर्जयो छे। एशियानी सौथी मोटी अमदावाद सिविल हॉस्पिटल ना कैम्पस में आवेली किडनी हॉस्पिटले नवो रेकॉर्ड बनाव्यो छे। देश में सौथी वधु बाळकोना किडनी ट्रांसप्लांट करवामां रेकॉर्ड सर्ज्यो छे। छेल्ला एक वर्ष में किडनी हॉस्पिटल द्वारा 44 बाळकोनी किडनी ट्रांसप्लांट कराई छे। 44 बाळकोनी किडनी ट्रांसप्लांट करवामां IKDRC सफल रह्यु छे। देशनी जाणीती दिल्ली एम्समां वर्षे 7-8 बाळको तो बेंगलोरनी सेंट जॉन्स हॉस्पिटलमां वर्षे 6-7 बाळकोना किडनी ट्रांसप्लांट थया छे। त्યારે અમદાવાદ કિડની હોસ્પિટલે દિલ્હી એમ્સ અને બેંગ્લોરની સેન્ટ જોન્સ હોસ્પિટલને પણ પાછળ છોડી છે। આપણા દેશમાં સૌથી વધારે પીડિયાટ્રિક ટ્રાન્સપ્લાન્ટ થાય છે। વસ્તુ 2017 થી આપણે ગણીએ અને અત્યારે દર વર્ષે આશરે 44-45 ટ્રાન્સપ્લાન્ટ થાય છે। સંદેશ ન્યૂઝ દ્વારા અંગદાન મહાદાનની સ્પેશિયલ મુહિમ પણ ચલાવવામાં આવી હતી। સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સિવિલ હોસ્પિટલ દ્વારા અંગદાનના કાર્યને વેગવંતુ બનાવવામાં આવ્યું છે, જેના પરિણામે અત્યારે ધારા કરતા પણ વધુ સારા પરિણામ પણ મળી રહ્યા છે। અંગદાન અંગે લોકોમાં જાગૃતિ આવી છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સોટોની ટીમ દ્વારા બ્રેઇન ડેડ દર્દીઓના સગાને સમજાવવામાં આવે છે અને ત્યારબાદ અંગદાન મળે છે। તેનું જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે, જેની આંકડાકીય માહિતી પર નજર કરીએ તો 2017માં કુલ 44 બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ, 30ને સ્વજનો દ્વારા તો 14 બાળકોને અંગદાનથી કિડની મળી। 2018માં કુલ 33 બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી, 30ને સ્વજનો દ્વારા તો 3 બાળકોને અંગદાનથી કિડની મળી। 2019માં કુલ 40 બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી, 30ને સ્વજનો દ્વારા તો 10 બાળકોને અંગદાન થકી કિડની મળી। 2020માં કુલ 28 બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી, જેમાં 19ને સ્વજનો દ્વારા તો 9 બાળકોને અંગદાનથી કિડની મળી। 2021માં કુલ 31 બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી, 13ને સ્વજનો દ્વારા તો 18 બાળકોને અંગદાનથી કિડની મળી। 2022માં કુલ 44 બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી, 18ને સ્વજનો દ્વારા અંગદાનથી કિડની મળી। આટલી મોટી સંખ્યામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ પણ હજુ અમદાવાદ સિવિલ સ્થિત કિડની હોસ્પિટલમાં 80 જેટલા બાળકો કિડની માટે વેઇટિંગમાં છે, જે નવા જીવન માટે અંગદાતાઓની રાહ જોઈ રહ્યા છે। કિડની હોસ્પિટલને પણ આશા છે કે જે બાળકોને કિડનીની જરૂર છે તેમને પણ ઝડપથી કિડની મળી જશે। નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।